રાજકોટમાં જાણે રસ્તા પર ખાડા રાજ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ રાજ્ય સરકાર રસ્તા ઉપર પડેલા ખાડાઓ બુરવા આદેશ આપ્યા છે અને ઝડપી કામગીરી કરવામાં આવે તેવી સૂચના આપી છે, તો બીજી તરફ ગ્રીનલેન્ડ ચોકડી પાસે જાણે કે રસ્તા પર ખાડો નહીં પરંતુ કૂવો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી જતા હાઈવે પર મસ મોટો 3 ફૂટ જેવડો ખાડો પડી ગયો છે. ખાડો પડતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. એક તરફ રાજ્ય સરકાર છે તે વરસાદ બાદ પડેલા ખાડાઓ બુરવાને લઈ અને મોટી મોટી જાહેરાતો છે તે કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ખાડા રાજ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. જે રીતના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે રાજકોટના જે વાત કરવામાં આવે તો ગોંડલ કહી શકાય કે પોરબંદર રાજકોટ હાઈવે છે તે હાઈવે ઉપરના દ્રશ્યો છે, કહી શકાય કે ગ્રીનલેન્ડ ચોકડી પાસેના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. મસ્ત મોટો ખાડો છે તે પડી ગયો છે, જેને કારણે વાહનોને છે તે ખૂબ હાલાકી છે તે પડી રહી છે. ખાસ કરીને કોઈ અનિશ્ચિત કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ વાહન ચાલકોને હાલાકીનો સામનો તો કરવો જ પડી રહ્યો છે, સાથે સાથે અકસ્માત થવાની પણ ભય છે તે હાલ મોટા પ્રમાણમાં છે તે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે રીતની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર એક તરફ ખાડાઓ બુરવાને લઈ અને મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક તેનાથી ઉલટા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. આપણી સાથે સ્થાનિકો છે જેની સાથે વાત કરવાની કોશિશ કરશું. શું નામ છે ભાઈ આપનું? દિનેશભાઈ પ્રજાપતિ. દિનેશભાઈ, કેટલા સમયથી ખાડો છે? અહીંયા ખાડા સતત વરસાદ પડે છે ત્યારે આ ખાડા સતત આ રીતના 2-3 ફૂટના ખાડા સતત આખા સર્વિસ રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટિંગ યાર્ડ તરફ જે રોડ છે એ આખા રોડ ઉપર ક્યાંક ને ક્યાંક 2-3 ફૂટના ખાડા કાયમી ધોરણે વરસાદના કારણે હોઈ શકે છે. અચ્છા, તેમની સાથે વાત કરશું. આ ખાડાથી કેટલું જોખમ, કેટલી લોકોને તકલીફ પડે છે? જોખમ હાથલા હાલતા કોઈ પડખે મોટી ગાડી આવી હોય અને મોટરસાઇકલવાળો આવ્યો હોય તો ભરેલી ગાડી હોય તો પૂરી મોતની ઘાટ બની શકે છે એવી હાલત બને છે અહીં કણે. અને કેટલાયને અમારે અહીંયા મારે દુકાન સામે છે, બચાવવાની કોશિશ અમે કરવી છીએ અહીં કણે. હાલતા કોઈ જો પથ્થર ને પાણા નાખીને ખાડો બુરવી છીએ પણ તો અમે થાય એટલી મદદ અમે કરવી. જે રીતના ફરીથી એક વખત દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કે જે રીતના કહી શકાય કે શહેરનો સૌથી વ્યસ્ત આ રસ્તો છે, આ રસ્તા ઉપરના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ. મસ્ત મોટો ખાડો છે, 2-3 ફૂટ મોટો ખાડો છે તે પડવા પામ્યો છે. ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને જે રીતના વાત કરવામાં આવે તો વાહન કહી શકાય કે ફસાઈ જવાની પણ ઘટનાઓ છે, તે રિક્ષાઓ સહિતના વાહનો છે તે ફસાઈ જવાની ઘટનાઓ છે તે બનતી હોય છે. ક્યાંક મોટી દુર્ઘટના બને તેવી પણ શક્યતા છે તે જોવા મળી રહી છે. આપણી સાથે રિક્ષા ચાલક છે. ભાઈ, આ રસ્તા ઉપર ખાડા છે, કેવી તકલીફ પડે છે? તકલીફ તો ખૂબ પડે. અત્યારે આ ગ્રીનલેન્ડ ચોકડીએથી તમે ગોંડલ ચોકડી લગીને જાઓ તો તમને ખબર પડે કેવા ખાડા છે. કાલે તો રિક્ષા ઊંધી પડવાની હતી પણ રહી ગઈ, આજે તો હમણાં પડી જતા તો તમે ધક્કા મારીને બહાર કાઢી. કસો જ રીતની વાત કરવામાં આવે તો એક તરફ બસ મોટા ખાડાઓ બુરવાની કામગીરીને લઈ અને તંત્ર દ્વારા છે તે કહી શકાય કે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, બીજી તરફ બસ મોટા ખાડા છે તે તમામ દાવાઓને પોકલ સાબિત કરતી હોય તે પ્રકારની સ્થિતિ છે જે રાજકોટમાં હાલ જોવા મળી રહી છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.